ભરૂચમાં રથયાત્રા ઉપર થયેલા પથ્થરમારામાં અંતે 8 ઈસમોની ધરપકડ કરી લેવાઈ છે, જે પૈકી 3 કિશોરો છે. ગત તારીખ 4/7 રોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પૌરાણિક જગન્નાથ રથયાત્રા રવાના થઈ હતી. તે દરમિયાન બાદશાહી મસ્જિદ નજીક આવેલ મોટા 4 રસ્તા પાસે રથયાત્રા ઉપર કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા નાસભાગ થતાં પોલીસે સમય સૂચકતા વાપરી ભગવાન જગન્નાથજીના રથ સહિત રથયાત્રાને નિયત રૂટ ઉપર આગળ વધારી હતી. તે સમયે મોટા 4 રસ્તા ખાતે હાજર રથયાત્રાના માણસો ઉપર તથા પોલીસ માણસો ઉપર ફુરજા રોડ તરફથી મુસ્લિમ સમાજના આશરે 25-30 જેટલા ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે જરૂરી બળ વાપરી ટોળાને વિખેરી નાખેલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પૂરી કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આ બનાવ બાબતે તપાસ હાથ ધરી બી ડિવિઝન પોલીસના PSI MS મુનિયાએ સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો. આ ગુનાના કામે તપાસ દરમિયાન બનાવના વિડીયો તથા બનાવની જગ્યાની આજુબાજુના વિસ્તારો તથા અન્ય લોકોની પૂછપરછ કરી નિવેદન લેવાયા હતા. આ ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોર સહિત કુલ 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી મોહમ્મદ સિદ્દીક ગુલામ મોહમ્મદ આમીન શેખ, મોહસિન ખાન એહસાન ખાન, એહબાઝ ખાન એહસાન ખાન, જબ્બાર ગુલામ મકદુમ શેખ અને શેખ મોઇન ઇકબાલની સમાવેશ થાય છે.